હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારો ક્લિયર આવી રહ્યો છે એકવાર કન્ફર્મેશન આપી દેજો હેલો ફ્રેન્ડ્સ હું ઉન્નતિ હર્ષ આજે આપણે આપણી જે વનવાસની સફર છે એની અંદર વન વનઔષધિ વિશે થોડીક વધુ વાતો કરીશું એ પહેલા કન્ફર્મેશન આપી દો કે વોઇસ ને બધું ક્લિયર છે ને ઓલ ક્લિયર ઓકે બધા જોડાઈ કાલે ધોવાણ થયું ને એવું આજે થોડું ઘણું થવાનું છે ચિંતા ના કરો બહુ નહીં ધોવાણ થાય પણ બેલેન્સમાં થશે જલ્દી 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 જોડાઈ જાઓ જય હિન્દ જય હિન્દ રાકેશ ઓકે તો

અને ત્યારે મેં તમને વાત કરી હતી કે આનું એક આખું ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટ કે જે બહુ જ કન્ટેન્ટ જે છે પ્રોપરલી એ તમને થોડાક દિવસોમાં મળી જશે તો એ સન્ડે પર તમને મળી જશે ઓકે હવે આપણે શરૂઆત કરીએ આપણા સેશનની ત્યાં સુધી જલ્દીથી બધા જોડાઈ જાઓ જે લોકો નવા છે આ ચેનલ ની અંદર જલ્દીથી એને સબસ્ક્રાઈબ કરી લો બરાબર વિડીયોને લાઈક કરી લો શેર કરો મેક્સિમમ વન રક્ષકો સુધી પહોંચાડો કે ભાઈ તમારી જેમ એ પણ જલ્દી વનરક્ષક બને અને નવ નવ શીખે સો બેઝિકલી ત્યાં સુધી આપણે આની થોડી એવી ચર્ચા કરી લઈએ જલ્દીથી તમે જોડાવ ત્યાં સુધી કે ભાઈ આ જે આપણે ફોરેસ્ટ ગાર્ડ નો કોર્સ છે આપણે એપ્લિકેશનમાં જે રેકોર્ડેડ અવેલેબલ છે એની અંદર જે વનવાસ પ્રોમો કોડ એપ્લાય કરવાથી તમારો 2 મહિનાનો કોર્સ 2222 માં 3 મહિનાનો 3333 માં અને 6 મહિનાનો 4444 માં છે સાઇડ બાય સાઇડ આની અંદર 30 જેટલી મોક ટેસ્ટ ફ્રી છે અને હા બીજી એક વાત સાથે સાથે કહી દઉં આપણી ટેલિગ્રામ ચેનલ જેને જોઈન ના કરી હોય ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો ઘણા ઇન્સ્ટાગ્રામ ના જો હોય શોખીન તો ઇન્સ્ટાગ્રામ પર પણ આપણું પેજ છે હવે એટલા માટે નથી કહેતી કે તમે જોઈન કરીને સોશિયલ મીડિયાના શોર્ટ્સ જોવો એક્સ્ટ્રા સ્ટડી સિવાયના પણ એટલે કહું છું કે ભાઈ એની અંદર એટલી બધી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન મૂકવામાં આવે છે કે જે તમને પરીક્ષા લક્ષી બહુ જ મહત્વની નેક્સ્ટ આપણે વાત કરીએ કે ભાઈ આના સિવાય જે વિદ્યાર્થી મિત્રો ખાખી જેમનું સ્વપ્ન છે હું વારંવાર કઉ છું કે પીએસઆઈ ની કે કોન્સ્ટેબલ ની પ્રિપેરેશન કરી રહ્યા છે તો એની જે છે બેચ એ પણ આપણી પાસે અવેલેબલ છે સવારે નવ થી અગિયાર નો ટાઈમિંગ છે એનો ઓકે અને જે વિદ્યાર્થી મિત્રોને હોસ્ટેલ ની રહેવાની ફેસિલિટી ની જરૂર છે ઘણા બધા વિદ્યાર્થીઓનો લાભ રહી રહ્યા છે તો ઇન કેસ જો તમારો પણ એવું પ્લાનિંગ હોય ભાઈ પ્રિપેરેશન નો તો એ જોડાઈ શકો છો આ સિવાય સીસીઈ ની પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેઇન્સ ની ઓફલાઈન બેચ અવેલેબલ છે આપણી પાસે અને અત્યારે પંદરમી ઓગસ્ટ સુધી આપણી ઓકે હેલો હવે શરૂઆત કરી આપણે કે ભાઈ ગઈકાલ આવી કઈક વાતો કરી હતી કે અલગ અલગ જે મુનિઓ છે ચાહે ચરક સંહિતા રચનાર હોય ચરક મુનિ કે પછી પતંજલિ જે છે યોગનો અભ્યાસ કરાવનાર પતંજલિ વાત કરી હતી આના સિવાય આપણે વાત કરી હતી કે સુશ્રુત જે મહર્ષિ સુશ્રુત કે જેમણે પ્લાસ્ટિક સર્જરી એઝ વેલ એઝ જે મોતિયાના પણ પહેલું ઓપરેશન કર્યું હતું પહેલું એટલે કે એમના એ ટાઈમે ઓપરેશન કરતા હતા તો ત્યારની જુનિયા સર્જરી છે હવે વાત કરીએ સૌથી પહેલા તો આવી જઈએ આપણા પહેલા ક્વેશ્ચન પર જસ્ટ મિનિટ ઓકે હવે જોવો કે કઈ વનસ્પતિના મૂળ પેટની બીમારીમાં વપરાય છે ચલો જવાબ આપો ક્વેશ્ચન જોવો કે ભાઈ કઈ વનસ્પતિના મૂળ છે કે જે પેટની બીમારીમાં વપરાય છે આપણો ઓપ્શન એ છે તુલસી ઓપ્શન બી અડુસી નગોળ અને ડમરો જવાબ આવી રહ્યા છે બધાના ડી બી એટલે કે તુલસી અડુસી અને ડમરા પર આવી રહ્યા છે જવાબ ચલો ફટાફટ ફટાફટ જવાબ આપો ક્યાં ગયા ભાઈ બાકીના બધા જવાબ આપો હા હેલો ભાઈ ઠાકોર બી અને ડી પર અટવાયા છો બધા અહીંયા કે એવી કઈ વનસ્પતિ છે કે જેના મૂળ પેટની બીમારી માટે વપરાય છે ઘણા કહી રહ્યા છે કે અરડુસી ઘણા કહી રહ્યા છે કે ડમરો હવે આમાં ગૂંચવાયા છે એવી કઈ વનસ્પતિ છે ભાઈ કે જ્યારે પણ પેટની બીમારી માટે વપરાય છે તો એ છે ડમરો કઈ આવશે હા હવે આમાં જેમાં ગું એમાં જો પહેલા જ દિવસે પહેલો જ ક્વેશ્ચન જે લોકો હમણાં ઘણા નવા આવ્યા ડી ફાઇનલી છે આ ભાઈ હવે ડી તો ફાઇનલી છે જે નવા વિદ્યાર્થી મિત્રો જોડાયા છે એમને કહું છું કે મેં જોયા તમારા અમુક નામ ખ્યાલ આવ્યા કે નવા સ્ટુડન્ટ છે તો એની અંદર તમે ગુચવી ગયા કયો જવાબ આવશે તો કે એ છે ડમરો કઈ વનસ્પતિના મૂળ પેટની બીમારી માટે વપરાય છે તો ડમરો છે અ સુ કહો છો ભાઈ અરે જોઈએ આપણે ડિસ્ક્રિપ્શન જોઈએ છે વિપુલ મેં શું કીધું એમ કે આની અંદર જેટલા પણ આપણા અને અંદર જેટલી પણ અલગ અલગ વનસ્પતિ છે ને એને મલ્ટીપલ યુઝિસ હોય છે એવું નથી હોતું ને મલ્ટીપલ કામ માટે પણ અલગ અલગ વનસ્પતિ યુઝ થઈ શકે છે એક જ કામ માટે પણ એક કરતાં વધારે વનસ્પતિ યુઝ થઈ શકે છે હા ગુડ આફ્ટરનૂન અંજુ ઓકે શું જોઈએ હવે કે ડમરો એક્ચ્યુઅલી છે શું જો બે બટરફ્લાય પણ ડમરા પર આવી ગયું ડમરો કઈક આવો દેખાય છે હા નમસ્તે કૌશિક

તો બે માંથી જે પૂછાય જવાબ લખી શકો છો હવે જોઈ કાલે જોયું હતું વિશે તો આ જે સરગવો છે ને એની અંદર પણ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ હમ ઓકે તો એની અંદર પણ આપણે ચર્ચા કરી જ હતી કે એ સરગવાના પણ અલગ અલગ યુઝ થતા હતા ખબર છે કે વહેતા કાનની અંદર એનો જે રસ ટીપા નાખવામાં આવે તો પણ એ મટી શકે છે આ સિવાય જેમ એમ કીધું કે ભાઈ જે પથરી હોય છે એના ઉપચારમાં પણ વપરાય છે આ સિવાય એમાં તો મલ્ટિપલ યુઝિસ છે જેને પથ્થર ફૂટી અથવા તો પાન ફૂટી પણ કહેવાય છે આ પથ્થર ફૂટી એટલે એક જ પાંદડામાંથી અલગ અલગ છે ને એ પાંદડામાંથી જ અલગ અલગ એની

જે પેશાબની કોથળી છે અને મૂત્રપિંડના સોજામાં અક્ષીર દવા તરીકે પણ વપરાય છે બીજ પ્રમેય છે અતિસાર એટલે કે ઝાડા મરડો અને મસા તથા મૂળ પેટની બીમારીની અંદર પણ એના વપરાય છે એના જે મૂળ છે ડમરાના એ પેટની જે બીમારી હોય છે એના માટે વપરાય છે ઓકે સો નેક્સ્ટ જોઈએ આપણે હવે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આવી ગયા ધતુરો હવે આ બધે ન આવડવું જોઈએ આમાં તમારે ધોવા ના થવું જોઈએ બહુ ઈઝી ક્વેશ્ચન છે ને एग्जाम માં ઘણીવાર પૂછાય છે હેલો સચિન ધતુરો જે અત્યંત ઝેરી વનસ્પતિ છે તેમાંથી કયા રંગના ફૂલ ધરાવતા ધતુરાનો ઉપયોગ કરવામાં આવે છે ચલો જલ્દી જવાબ આપો આમાં સી ફાઇનલ કરી દે અલ્પા હવે આમાં થવું કે ધોવા નહીં થવાનું બરાબર ને ઓકે વેરી ગુડ ભાઈ હવે તો જવાબ આપવો જોઈએ ડન તો ચલો તમે બધા કહો છો તો આપણે સી ને ફાઇનલ કરી દઈએ છીએ અને એ છે બ્લેક કલર નો ધતુરો બરાબર એટલે કે કાળો ધતુરો હવે બે રંગના ધતુરા છે સફેદ અને કાળા એક્ચ્યુઅલ માં જોવા જઈએ હા સી ફાઇનલ કરી દીધો આપણે બટરફ્લાય ને બોલાવી લઈએ ભાઈ કે આઈ જાય ને જલ્દી ધતુરા પર બેસી જા ઓકે ડન તો હવે બે પ્રકારના ધતુરા છે કાળા રંગનો અને સફેદ રંગનો ધતુરો હવે આ જે ધતુરો છે એ ધતુરાની અંદર હા પૂછાયેલો ક્વેશ્ચન છે એક્ઝેક્ટલી આઈ નો એટલે તો મેં કીધું આના જવાબ આવડવા જોઈએ તમને તો આ જે કાળા રંગનો અને સફેદ રંગનો ધતુરો છે એકચ્યુઅલમાં જોવા જઈએ તો ધતુરો મુદ્દે જે છે એ હાર્મફુલ જ છે એને તમે ડાયરેક્ટલી ઇન્ટેક ના કરી શકો ઓરલી ના લઈ શકો એટલે કે આપણે સીધે સીધું કોઈ પણ જેમ તુલસીના પાન ચાવી શકે એમ ધતુરોને ના લેવાય અને બાળકોથી તો ધતુરાને દૂર જ રાખવો જોઈએ બરાબર હવે આ જે ધતુરો છે જનરલી ઘરના આંગણે વાવવામાં નથી આવતો બાહ્ય ઉપચાર માટે જ વપરાય છે એક્ઝેક્ટલી હા શ્વાસ ચડે ત્યારે પણ વપરાય છે ભગીરથ સાચી વાત છે એની જે ધૂણી છે ને ધતુરાના પાનની ધૂણી કરીને એ શ્વાસ ચડે ને એના ઉપચારમાં વપરાય છે એટલે કે એની ધૂણી આપણે ધુમાડો કરીએ એવી કઈ વનસ્પતિ હતી ધતુરાના બદલે ગઈકાલે તમે જવાબ આપ્યો હતો ધતુરો જ આપ્યો હતો જે ઓપ્શનમાં ન હતો કે જે શ્વાસ ને જે બીમારી છે ને માટે ઉપચાર માટે વપરાય છે જલ્દી જવાબ આપો હા એના બીની ધૂણીની રૂબા હા એનું ચલો જલ્દી જલ્દી જવાબ આપો ગઈકાલે જ આપણે જોઈ દઈએ વનસ્પતિને શંખ પુષ્પી ગઈકાલે ચર્ચા કરી હતી જેમાં તમે ધતુરો કઈને બેસતા હતા શંખ નામની વનસ્પતિ છે એ પણ એની જે ધૂણી છે એના બીજની એ પણ જે દમના રોગો હોય કે શ્વાસને લગતી બીમારી હોય એના ઉપચાર માટે વપરાય છે હા એક્ઝેક્ટલી શંખ ઓકે સો એવી રીતે જ આ ધતુરાનો પણ યુઝ થાય છે તો જોઈએ આ બે પ્રકારના ધતુરા છે એક જ મિનિટ કરો તમે ઓકે આપણે જોઈએ કે આ જે ધતુરો છે હા ગુડ આફ્ટરનુન સુમન ધતુર એકચ્યુઅલમાં દોઢ બે હાથ ઊંચા ધતુરાના છોડ બધે જ જોવા મળે છે અને તેના કાળા અને ધોળા ભેદથી બે જાતના ફૂલ થાય છે બંને અલગ અલગ રંગના ફૂલ થાય છે હવે કાળા ફૂલ વાળો ધતુરાનો આખો છોડ અને દાંડી સોજો જે બ્લેક કલરનો હોય છે સિમ્પલ હેલો ગોપાલ દવાના ઉપયોગમાં કાળો ધતુરો જ વપરાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વારંવાર एग्जाम ની અંદર આ રિપીટ થયેલો ક્વેશ્ચન છે ઓકે અત્યંત ઝેરી જે ખૂબ જ ઝેરી છે એટલે એનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિએ એવી રીતે ડાયરેક્ટલી કરવાનો નહીં અને બાહ્ય ઉપચારમાં સોજો ઉતારવા માટે ધતુરો વપરાય છે પણ સોજો ઉતારવા માટે પણ ઘણી બધી વસ્તુઓ વપરાઈ શકે છે ઓકે તો ફોર એક્ઝામ્પલ છે જે આપણે અજમો કહીએ છીએ તો અજમાને પાણીમાં ઉકાળી દો અને જો પગ પગમાં સોજો આવ્યો હોય તો એના પર કોન્સ્ટન્ટ લાઈનની ધાર કરવામાં આવે તો પણ સોજો ઉતરી જાય છે તો મલ્ટિપલ વસ્તુ અવેલેબલ છે ઓકે ડન નેક્સ્ટ જોઈએ આપણે શ્વાસ ચડે જો ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ શ્વાસ ચડે ત્યારે તેને શાંત કરવા માટે તેના બીની ધૂણી ઉત્પન્ન ઉપયોગી થાય છે આ સિવાય બીજું કયું હતું કે શંખ ડન ધતુરુ ઝેરી હોવાથી ઘર આંગણે વાવવો નહીં ધતુરુ બહુ જ ઝેરી છે ને ઘર આંગણે વાવવાનું બિલકુલ બી પ્રયત્ન ના કરવો ગુડ આફ્ટરનૂન દેસાઈ ઓકે હવે કઈ વનસ્પતિના એવી કઈ વનસ્પતિ છે એની છાલ લોહી ટપકતા મસાને મટાડવા માટે વપરાય છે ચલો જલ્દી જવાબ આપો કરંજ મીંઢળ વિકળો કે અરણી એવી કઈ વનસ્પતિ છે કે જે વનસ્પતિની છાલ જે છે જે મસા પાઇલ્સ જેને આપણે કહીએ છીએ એને મટાડવા માટે વપરાય છે ઓકે ઘણા બધા જવાબ આવી રહ્યા છે ઓપ્શન સી કહી રહ્યા છે કૌશિક નો ઓપ્શન એ નો જવાબ છે અલ્પા કહી રહી છે ડી સી ઓહો હો બી કહી રહ્યા છે જે ધરમ છે રમીલા એ કહી રહી છે ઓકે એટલે એનો મતલબ તેવો થયો કે ફરી ધોવાણ થયું કોકનું ને કોકનું તો થયું કેમ કે ચારે ચાર ઓપ્શન આવી ગયા તમારા બધાના બરાબર હવે એવી કઈ વનસ્પતિ છે કે જેની છાલ ટપકતા લોહીના મસા માટે વપરાય છે તો હા ભાઈ અરણી નહીં આવે કલ્પેશ કઈ આવશે તો એ છે કરંજ તો આપણો આન્સર શું છે હવે જોવો ભાઈ જેને જવાબ આપ્યો હશે કરંજ નો એનો સાચો છે આ જો રોહિતે જવાબ આપ્યો છે ઓપ્શન એ તો કરંજ જે છે એના સિવાય પણ કોકે આપ્યા હશે કદાચ નામ યાદ ના રહ્યા હોય તે વાટવાતા નહીં હમ હા ખબર પડી હવે ધોવાન થઈ ગયું મેં કીધું તમારે બધાનું સો બેઝિકલી કરંજ નામની જે વનસ્પતિ છે એની છાલ છે ગુડ આફ્ટરનુન નેહલ એની છાલ જે લોહી ટપકતા મસા માટે એને મટાડવા માટે વપરાય છે ઓકે હા ભાઈ સચિન જો હવે આવું કંઈક આવશે તો કઈ રીતે એને ડીલ કરવી એ યાદ રાખો જોઈએ આપણે કરંજ વિશે થોડી માહિતી મેળવીએ ભાઈ આ જે કરંજ છે એ અત્યંત સુંદર અને મધ્યમ કદનું જે વૃક્ષ છે બરાબર

અને એના વૃક્ષને જ્યારે ફૂલ આવે છે ત્યારે વૃક્ષ ખૂબ જ સુંદર લાગે છે કરંજ જો આપણે આવી રીતે કે એના ફ્લાવર્સ જોવા મળે છે ઘણી વાર તમને રસ્તામાં પણ જોવા મળતા હશે જય શ્રી રામ માહી હવે આ જે કરંજ છે એના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે જે ચામડી જો આ કરંજ છે ને જો ચામડીના રોગોમાં ઓકે યજ્ઞેશ ફોરેસ્ટ અને પોલીસ ભરતીની ભાવિક સરની એપ્લિકેશન લેવી છે એની ફી શું છે અને કાલિદાસે રઘુવંશમાં નું વર્ણન કરેલું છે હા સાચી વાત છે હા ભાઈ હવે જો યજ્ઞેશ જે એપ્લિકેશન લેવી છે એના માટે મેં શરૂઆતની અંદર જ વિડિયોમાં વાત કરી છે કે ભાઈ એપ્લિકેશન માટે તમારે કયા કયા નંબર પર કોન્ટેક્ટ કરો આ સિવાય આ વિડીયોના અંતમાં અથવા તો વચ્ચે ક્યાંક ક્યાંકની માહિતી મળી રહેશે તમે એ નંબર પર ડાયરેક્ટલી કોન્ટેક કરજો અને એની ફી સ્ટ્રક્ચર વિશે મેં આ વિડીયોની શરૂઆતમાં બતાવેલું છે અને એન્ડમાં પણ આપણે થોડી ચર્ચા કરી લઈશું સો વિડીયો પૂરો થાય એક વખત જોઈ લેજો તમે ઓકે સર

એના માટે વપરાય છે સો ઘણા બધા એના મલ્ટિપલ યુઝિસ છે નેક્સ્ટ ક્વેશ્ચન પર આઈએ હા હવે જવાબ આપો ચલો ભાઈ એમ તો ઘણા બધા નશા હોય પણ જેમાં સૌથી હાર્મફુલ નશો છે ભાંગનો નશો છે ક્લિયર તો ભાંગનો નશો ઉતારવા માટે કઈ વનસ્પતિ ઉપયોગમાં લેવાય છે ચલો એ ફાઇનલ કરી દે એવું કહી રહ્યા છો ઓહો વેરી ગુડ બી ફાઈનલ કરીએ ગણશામ એવું કહી રહ્યા છે લીંબુ

કે ઘણી વખત ઘણા લોકોને બે બે ત્રણ ત્રણ દિવસ સુધીનો નશો રહે છે બરાબર કોન્સ્ટન્ટલી હસે જ રાખે ઘણાને એમ દેખાસી ગયું સો બેઝિકલી આ નશાને ઉતારવા માટે કઈ વનસ્પતિ કઈ વનસ્પતિ જે છે એ વપરાય છે તે કઈ થઈ ગઈ જામફળ ઓકે બી બી નહીં આવે ભાઈ જામફળ એને લોક કરી દઈએ તો ચલો ભાઈ લોક કરી દઈએ છીએ એને કે ભાંગનો નશો ઉતારવા માટે કઈ વનસ્પતિ ઉપયોગમાં લેવાય છે તો જામફળ હવે મલ્ટીપલ યુઝિસ છે જામફળ ને એવું કહેવામાં આવે છે કે મોટા ભાગના જે વિટામિન્સ છે એનો સ્ત્રોત પણ માનવામાં આવે ઘણી વાર ઘણા લોકોને જો ડાયરિયા થયા હોય તો જામફળના જે પાન છે એને વાટીને પણ એને યુઝ કરવામાં આવે છે મલ્ટીપલ યુઝિસ છે જામફળના એવું કહી શકીએ આપણે હા શિવરાત્રીમાં ભાંગ અલ્પા સાચી વાત છે ભાઈ જામફળમાં બધા વિટામિન હોય છે એક્ઝેક્ટલી મેં જ વાત કરી શું જોઈએ જામફળ વિશે કે જે જામફળ છે એ બધે જ જગ્યાએ થાય છે અને બે વર્ષે ફળ આપે છે દર બે વર્ષેનો ફળ આવે છે એકચ્યુઅલ એના વાવ્યા પછી બે વર્ષે સફેદ થતા ગુલાબી એમ બે પ્રકારના ફળ થાય છે એની અંદર અને તે ફળો કેવા છે તો કે સ્વાદિષ્ટ અને શીત હોય છે એકદમ ઠંડક કરે છે ગુણકારી છે જામફળ એટલું બધું હવે આ સિવાય આ જે જામફળ છે ક્યાં યુઝ થાય છે હમ જમરૂખ અલગ જમરૂખ અને જામફળ બંને અલગ હા અલ્પા બંને એક નથી

આ સિવાય ભાંગના નશામાં તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ભાંગના નશાની અંદર જામફળ જે છે શું થાય છે ખાવાથી નશો ઉતરી જાય છે ગુડ આફ્ટરનુન નિકુંજ શું જામફળ અને જમરૂખ એક ના થાય નિરૂબા બંને અલગ છે જમરૂખ પણ અલગ છે ને જામફળ પણ અલગ છે આવે શાકવાળા બધા એક એક કહેતો એવું ના હોય બંને બહુ જ અલગ છે જમરૂખ ને જામફળ જામફળ સર્વશ્રેષ્ઠ ફળ છે કેમ ભાઈ કેમ કે એની અંદર મોસ્ટલી જેટલા પણ પ્રકારના વિટામિન્સ છે અવેલેબલ છે હા ઓછું ભાવે ને જમા જમરૂ ખવાય એ તો ટેસ્ટ પર ડિપેન્ડેડ છે ઘણાને કારેલાય ભાવતો હોય બરાબર અને ઘણાને કાજુ કતરી ના ભાવે એવી વાત છે સો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ આંખના ફૂલવા પર સોજા અથવા દુખાવા પર જે જામફળના ફણમાંથી શું થાય બીજું જોઈએ કે આનો બીજો યુઝ છે કે આવી કોઈ કન્ડિશન થાય કે જામફળમાંથી જેના પાંદડા હોય ને એ પાંદડાની ચટણી બનાવીને એની અંદર જ્યારે ફટકડી મિક્સ કરી દેવામાં આવે અને એ ફટકડીને શું કરે કોઈ એક પેલું આપણે પેપર તો ના કહી શકીએ પણ એકદમ પાતળું કપડું એ પાતળા કપડાની અંદર એની જે લુગડી કહીએ ને આપણે એની જે લેયર્સ એ લગાવીને એને આંખ પર ઢાંકવામાં આવે તો આંખનો સોજો પણ મટી શકે છે હા ઓકે સો આંખના ફૂલવા પર સોજા પર અથવા તો દુખાવા પર જામફળના ફળમાંથી થોડીક ફટકડી એટલે જેના ફળની અંદર થોડીક ફટકડી મેળવીને એની ચટણી બનાવીને અંતરપટ કરીને પેલા મેરેજ ની અંદર પણ ને કન્યા વચ્ચે અંતરપટ રાખે છે હરસ મસાના દર્દીને પાક્કા જામફળ જામફળ જે હોય છે એની અંદર કેસર ચૂર્ણ મેળવીને આખી રાત અને ચાંદની રાતમાં રાખવાના અને એ ચાંદની માં રાખીને સવારે ખવડાઈ દેવાનું હવે આવું કરવાથી જો કોન્સ્ટન્ટલી પંદર દિવસ કરવામાં આવે કોન્સ્ટન્ટલી તો શું થાય છે એની અસર જે છે ઘટી જાય છે એટલે કે ધીરે ધીરે મટે છે હા ભાઈ માહિતી જામફળ ને લગાવવાનું નેક્સ્ટ જોઈએ હા સ્નેહા હેલો હવે મને જવાબ આપો કે ભાઈ અશોકનું વૈજ્ઞાનિક નામ કયું છે જો આ પૂછી શકે છે ઇઝી ઈઝી ક્વેશ્ચન મેં કીધું હતું કે સાયન્ટિફિક નેમ અમુક જે બહુ ફેમસ હોય એના પૂછી શકે અથવા તો કો રિલેશન વાળા હોય એ વધારે પૂછી શકે આનો એને ટીક કરી દે બટરફ્લાય ને બોલાવી લઈએ ભાઈ કેમ અશોકા તો યાદ રાખવાનું છે કયું સેરેકા અશોકા ડન ડન વેરી ગુડ પતંગિયાને પતંગિયાને બોલાય લઈએ છે ચલો ભાઈ બોલાય લીધું કે સેરેકા અશોકા જે છે એ અશોક નું વૈજ્ઞાનિક નામ છે ઓકે વૈશાલી એમ કહે છે કે મારા બાયોલોજી ના વિડીયો ખૂબ જ જોયા છે હમ તો બાયોલોજી તો યુઝફુલ છે જ ડેફિનેટલી તમને અને બાયોલોજી ની જોવાની અલગ જ મજા છે ઓકે સો અન્ય પણ એન્જોય કરો હમ અરે ભાઈ ચલો નેક્સ્ટ જોઈએ સી અધેડો ના ભાઈ એધા તોડા વાસી કે આમાં પણ ડી મિસિંગ છે એકચ્યુઅલી આ બધા ખોટા નામ લખેલા છે થોડા ઘણા મિક્સ હા વૈશાલી મોસ્ટ વેલકમ સો હૈદાથોડા વાસિકા જે છે ને આમાં ડી મિસિંગ હતો બધા ઓપ્શન ખોટા છે નિયર તો આ જે છે ને અરડુસી નું નામ છે ઓકે નેક્સ્ટ જોઈએ આપણે અશોક સેરેકા અશોકા જેનો સાયન્ટિફિક નેમ છે હમ તોરણ બનાવા ઓકે

જયારે અત્યાધિક રક્તસ્રાવ થતો હોય કોઈ ફિમેલ ને તો એ પણ રોકે છે ઓકે ગર્ભાશય માટે પણ પણ એ એ શું છે 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 શામક ગરમી હોય ઠંડુ એના જે ફૂલો એને પાણી સાથે વાટીને લોહીવાળા અતિસારમાં તેમજ બીજ પ્રમેય મટાડવા માટે પણ ઉપયોગી છે અને અશોક વૃક્ષ ને પૂર્ણ ફલોની અવસ્થામાં જોવાનો પણ એક લાવો છે મેં કીધું એમ કે આપણું એ જે ફૂલો સાથેનું વૃક્ષ હોય તે કેવું છે બહુ મનમોહક લાગે છે હવે આપણે મૂવ કરીએ આપણા નેક્સ્ટ તરફ હા માટે બેસ્ટ છે આ શંખ પુષ્પી સારું બેનિફિશિયલ હોય છે શું જોઈએ હવે કે જયારે સગર્ભા સ્ત્રીને ઉલટી થાય ત્યારે કઈ વનસ્પતિના ફૂલો જે તોલો લઈને ગાયના દૂધની અંદર વાટીને પીવાથી ઉલટી મટે છે ચલો આવડ આંકડો ભાંગરો કે સપ્તપર્ણી એ ફાઇનલ કરી એવું કહી રહ્યા છે ઘણા બધા લોકો શું કરે ભાઈ એને ફાઇનલ કરી એકો લોક કયા જાય તો કોમ્પ્યુટર જેને કહી દે હવે એને લોક કરી દે પતંગને બોલાવી લઈએ ભાઈ હિતેશ એમ કહે છે કે ડી સપ્ત ના હવે આપણે શું કે બહુમતી જ જોઈ લઈએ તો કે આવડ આવડ જે છે એ આવડ ક્યાં યુઝ થાય છે તો કે જ્યારે કોઈ પ્રેગ્નન્ટ લેડીને વોમિટિંગ જેવું ફીલ થાય તો ત્યારે આ વનસ્પતિના જે ફૂલ હોય છે એક તોલો જેટલો લઈને ગાયના દૂધની અંદર વાટીને પીવાથી શું થાય છે ઉલ્ટી મટી શકે છે ઓકે હવે વાત કરીએ આપણે કે ભાઈ આવડ એકચ્યુઅલી શું છે એના યુઝિસ શું છે હમ આવડ બાવર બોરડી સાચી વાત છે આવા કે ફ્લાવર્સ દેખાય છે હવે

શું કરે પાંદડાને બાફી દેવાના અને પાંદડા બાફીને બાંધવાથી પણ એમાં રાહત જોવા મળે છે સગર્ભા સ્ત્રીઓને ઉલટી થાય છે ત્યારે શું કરવાનું કે ભાઈ આ એક ફૂલ છે ને આવડના એક તોલો જેટલું લઈને ગાયના દૂધની અંદર મિક્સ કરીને વાટીને પીવાથી આરામ મળે છે હવે આ સિવાય પણ મૂત્રઘાતમાં તેના બી જે છે એ પાણીમાં વાટીને પીવાથી શું થાય છે એ રાહત આપે છે નદી કિનારાના કાંઠા તેમજ ગામડાની ભાગોળે કે આપણા ગામડા હોય મસ્ત મજાના એની ભાગોળે જોવા મળે છે આવડ આ સિવાય ફૂલ ગુચ્છામાં અતિ સુંદર દ્રશ્ય ઉદ્ભવે છે જેમ અશોક છે એના ફ્લાવર્સ એટલા સારા લાગે છે એવી જ રીતે આવડના પણ ફૂલ મનમોહક હોય છે નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ કે ભાઈ કઈ વનસ્પતિ ક્ષય અને રક્તપિત વાળા વ્યક્તિ માટે અતિ મહત્વની છે આવળ અરડુસી મીંઢળ કે મહુડો ચલો જલ્દીથી જવાબ આપો એમ છે કે સાચી ગામડા ગામડા ઓકે બી ઓપ્શન બી કહી રહ્યા છે અડુસી અડુસી દિલીપ કહી રહ્યા છે કે ઓપ્શન સી પતંગિયાને ક્યાં બોલાયે બોલો જલ્દી બોલો ભાઈ બી અને સી વચ્ચે ગૂંચવાયા બધા ફરી એક વાર ગૂંચવાઈ ગયા કે એવી કઈ વનસ્પતિ છે કે જે ક્ષય અને રક્તપીતના જે રોગો છે જો પેલા આ જે છે ને એવી બીમારી હતી ને કે મટતી જ નથી ભલે ત્યારે પણ આ બધી હતી પણ ક્યાંક ક્યાંક ને એની પાછળ જે મટવા બીજ કીધા છે બી હંડ્રેડ પર્સન્ટ રાખીએ છે તમારી વાત પર આવીએ છીએ ડોન્ટ વરી ચલો આન્સર આપી દે તો એ કઈ વનસ્પતિ છે અરડુસી છે અરડુસી એટલે કે જેને આપણે શું કહીએ છીએ સાયન્ટિફિક ને તો અરડુસી થઈ ગયું

હવે જોઈએ અરડુસી કે જેનું સાયન્ટિફિક નેમ પૂછાઈ શકે છે આ એક એવી વસ્તુ છે હા સિંહસ પણ કહે છે આ અરડુસી જે છે ને અરડુસીને ને સિંહ મુખી પણ કહે છે સિંહ હાસ્ય પણ કહે છે પણ આ બધી વસ્તુઓ છે ને તમે આમ બહુ જ સમજીને બેઠેલા હોય છે ક્યાંક ને ક્યાંક વારંવાર એક્ઝામમાં રિપીટ એટલે પૂછાયું પણ છે તો પૂછાઈ શકે છે જો અરડુસી અંદરથી આ ક્ષય વાળું પૂછાઈ શકે રક્તપીત વાળું પૂછાઈ શકે એનું સાયન્ટિફિક નેમ પણ પૂછાઈ શકે આ સિવાય અરડુસીને ને સિંહ મુખી કહે છે સિંહ હાસ્ય કહે છે શરદી ને બધા મટાડવા માટે પણ આ ઉત્તમ ઔષધિ છે જેટલા પાંદડા કડવા હોય છે એટલી જ વધારે ગુણકારી છે અમૃતમય છે આ હા ખાંસી જે કહે છે કે એના માટે પણ અડુસી કેવી છે ખૂબ જ લાભદાયી છે સાચી વાત છે શું જોઈએ હવે કે અડુસી ના છોડ આ એક એવી વનસ્પતિ છે ધતુરા જેવી નથી કે એને ઘર આંગણે નહીં વાવવાની આ એવી વનસ્પતિ છે કે જેને આપણે ઘર આંગણે વાવી શકીએ છીએ તેની ડાળી જે જમીનમાં તરત જ લગાવીએ ને

ખાંસી ક્ષયની તો ઉત્તમ દવા છે ઇન્ફેક્ટ આપણા જે આયુર્વેદિક શાસ્ત્ર છે એમાં અડુસી માટે તો એવું કીધું છે કે જ્યાં સુધી અડુસી છે ને આ સંસાર પર હયાત ત્યાં સુધી ક્ષય કે રક્તપિતના વ્યક્તિઓને ગભરાવાની જરૂર નથી એવું કઈ કહે છે વૈદકમાં તેના ઘણા યોગો બતાવીને વાપરવામાં આવે છે અતિ કડવી છે પરંતુ પેટમાં દવા રૂપે લીધા બાદ અમૃતનું કામ કરે છે બરાબર કડવા ગુણ હોય પણ આમ પ્રોપર લાભદાયક કામ કરે હમ અરડુશી ના ઉપયોગો તો સાંભળે ને માહી આ એક એવી વનસ્પતિ છે ને એટલા માટે તો બેનિફિશિયલ ને એક્ઝામ માં આમાં એકાદ ક્વેશ્ચન પૂછાઈ જાય તો એટલો તો બધા સ્ટુડન્ટ નો ફાયદો થાય ને એક એક માર્ક્સ તો આવો જ જોઈએ પાકો આનો ફાઈનલ કરી શકીએ નેક્સ્ટ જોઈએ આપણે અને જો ભાઈ આ બધી તમારે બહુ કામમાં આવશે તમારે જોબ ક્યાં કરવાની છે ફોરેસ્ટ ની અંદર તો ત્યારે વનસ્પતિની આસપાસ જ રહેવાનું છે ત્યારે કઈ વનસ્પતિનો શું યુઝ છે ખબર હોય તો જેવી આજુબાજુ કામની વનસ્પતિ દેખાય લઈ શકો ને એટલે કઈ વનસ્પતિના છાલનો લેપ લગાવવાથી જો હવે ભાઈ એલોવેરા સિવાય બીજી એક વસ્તુ છે ખીલમાં રાહત થાય છે ગઈકાલે કીધું હતું ને કે છોકરે બહુ એલોવેરા વાપરે છે તો હવે એવી બીજી કઈ વનસ્પતિ છે કે જેના છાલનો લેપ લગાવવાથી ખીલમાં રાહત થાય છે ચલો જવાબ આપો અડુસી ને નથી જોઈ ને હાલ તો જોઈ લેજો ભાઈ ઓનલાઈન એકવાર ફોટો જોઈ લેજો પછી ક્યાંક દેખાશે ને રસ્તામાં તો ખબર પડશે અડુસી છે એવું કોઈ ગામ ના હોય કે જ્યાં અડુસી ના હોય એવું બને ઓપ્શન બી ઓપ્શન ડી

ચલો હવે તમારે બધાના જવાબ આપે કે એવી કઈ વનસ્પતિ છે કે જેની છાલનો લેપ લગાડવાથી ખીલ મટી શકે છે તો જોઈએ ના ભાઈ ગ્રાસ આમાં જવાબ રૂખડો નહીં રોષા ઘાસ નહીં કઈ વનસ્પતિ આવશે એ કે બી આવે હવે હાલ એમ કે છે કે એ કે બી બે માંથી કેવું ફિફ્ટી ફિફ્ટી નથી આ કે થોડી છે ચલો જોઈએ હમ મીંડળ આવે ને સોય બટરફ્લાયને બોલાઈ લીધું છે ભાઈ મિંઢળ પર કઈ વનસ્પતિ આવશે મિંઢળ છે જેનો લેપ લગાવવાથી ખીલ મટી શકે છે ઓકે હા મિંઢળ આવે ભાઈ મિંડળ આવી ગયો જવાબ આવી ગયો બટરફ્લાય બેસી ગયો સોરી હવે આ જે મિંઢળ છે ખબર નહોતું કઈ વાંધો નહીં માહિતી હવે ખબર પડી ને હવે એક્ઝામ માં નહીં ભૂલો ઓકે જસ્ટ અ મિનિટ હમ મિંડળ મધ્યમ કદનું શુભ પાનખર સુકા જંગલો અને પડતર વિસ્તારમાં થડ ઉપર કાંટા સાથે જોવા મળે છે અને શરૂઆતની અંદર હા પીડીએફ મૂકેલી છે નીરવ એક પ્રશ્નમાં કેબીસી ચાલે સારું અલ્પ આપ્યું કેબીસી ને અમુક વનસ્પતિ આપણી આસપાસ હોય છે પણ તેના નામથી આપણે પરિચિત નથી હોતા સાચી વાત છે દીપક પણ તમે જેમ ફોરેસ્ટ ગાર્ડની તમારી જોબ લાગશે બરાબર ધીરે ધીરે તમે ફોરેસ્ટ ગાર્ડમાંથી આગળ આગળ વધતા જશો અને ત્યાં પણ રહેશો જેવું એન્વામેન્ટમાં તો ખબર પડશે અનુભવશો કે ભાઈ કઈ વનસ્પતિ ને શું કહેવાય છે ક્યાં યુઝફુલ છે યુઝ તો ભણી જ ગયા છો હવે ઓળખશો એટલે ખબર પડી જવાની છે સોરી શરૂઆતમાં સફેદ ફૂલ હા પીડીએફ મૂકેલી છે ગોપાલ ગઈકાલે મેં કીધું એમ કે ભાઈ આપણી ટેલિગ્રામ ચેનલ પર એકવાર જોઈન થઈ જાઓ ચેક કરો આ જે પણ આપણા લેક્ચર્સ છે પીડીએફ અને પણ મૂકી છે કે તમારે ફરીવારે વિડીયો જોવા હોય ક્યાં અટવાઓ તો એની માહિતી મળી રહેશે ઓકે તો ચેક કરી લેજો હવે શરૂઆતમાં સફેદ ફૂલ અને બાદમાં પીળા ફૂલ થાય છે અને ફળનો કૃમિનાશક મરડામાં આ સિવાય એના છાલનો જે લેપ છે ખીલ સંધિવાના સાંધા ઉપર જો પાછા ગઈ હમણાં કોઈ કહેતા હતા ને કે ભાઈ આ એક વનસ્પતિના કેટલા યુઝ છે સંધિવામાં ગાઉટમાં બી કેટલી બધી અલગ અલગ વનસ્પતિ વપરાય છે સરગવો પણ એટલો યુઝ થાય છે ઇનફેક્ટ નગોળ પણ એટલો યુઝ થાય છે એવી જ રીતે

હવે એ તો હવે આજકાલ તો મિન્ડળ એકદમ ફેશનેબલ થઈ ગયેલા છે બરાબર એટલે હવે એ તો ના ખ્યાલ હોય ને કે ભાઈ આમાંથી જ ઓરિજિનલ લાઈન વાપરશે તો તાત્કાલિક કોઈ પણ નવ માર્કેટમાં અવેલેબલ હોય છે ને સારામાં સારા ડેકોરેશન વાળું એ પણ મિન્ડળ બાંધે છે પણ યાદ રાખી શકો છો એની સાથે ઓકે હા એટલે પણ એવું નથી કેતી ભાઈ એ જ મિન્ડળ પણ હું તમને કઉ છું કે હવે આજકાલ કેવું થયું છે કે બહુ જ અલગ અલગ વસ્તુના ટ્રેડિશનલ ભલે વેલ્યુઝ આપણે સાચવે છે પણ એનું ભૌતિકીકરણ થઈ ગયું છે બરાબર અને એટલા માટે શું થાય છે કે જે મીંઢળ હોય છે એ પણ ડેકોરેટિવ લાવે છે રાખડી નથી દોરામાંથી વાપરતા હતા બધા હવે કેટલી બધી અલગ અલગ આઈ ગઈ છે લોકો તો હવે સોના ચાંદીની પણ ફેરવા માંડ્યા છે એવી રીતે એજ બટ અત્યારે જનરેશન ચેન્જ થઈ ગઈ છે સાચી વાત છે ચલો તકલા દિવસ આવી ગઈ છે હા ભાઈ હા હવે આપણે ઓરિજનાલિટી પર છે ને ચિંતા શું કરો છો હવે એવી કંઈક તો વસ્તુ છે ને કે જે આપણે બાકી રાખીશું ને તો આપણે આગળ વધીશું ધીરે ધીરે કરતા ઘણા બધી ચેન વધી જશે જોઈએ હવે ફરી એકવાર કે ભાઈ શરૂઆતમાં સફેદ ફૂલ અને બાદમાં એના પર પીળા ફૂલ થાય છે હાલ કઈ વાંધો નહીં આપણે એની કહાની છે પછી ક્યારેક શાંતિથી સાંભળીશું તમે ફોરેસ્ટ ગાર્ડ બની જશો તો અહીંયા આવો ત્યારે આપણે કહાની સાંભળીશું બરાબર અત્યારે જોઈ લઈએ હાલ ઓકે શું કૃમિનાશક મરડામાં છાલનો લેપ જે ખીલ છે સંધિવાના સાંધા ઉપર

હા ભાઈ તમને એક જે ક્વેશ્ચન એક કરોડનો ક્વેશ્ચનનો આન્સર આવડતો તો ધેટ્સ ગુડ તો તમે ભવિષ્યમાં જે આમ ફોરેસ્ટ ગાર્ડ બની જાવ તો ત્યાં એપ્લાય કરી દેવાનું ક્યારેક લક બાય ચાન્સ ચાન્સ લાગે જે તો સારું જ છે ને સો જોઈએ કે જે અમારા સ્ટુડન્ટ પૂછી રહ્યા હતા એમના માટે કે ભાઈ ફોરેસ્ટ ગાર્ડનો જે આપણો રેકોર્ડેડ કોર્સ અવેલેબલ છે એની પ્રાઇસ છે બાવીસો ને બાવીસ રૂપિયા જે બે મહિના માટે ત્રણ મહિના માટે તેત્રીસો તેત્રીસ અને છ મહિના માટે ચુમ્માલીસો ચુમ્માલીસ છે અને અમુક વનસ્પતિના ફોટા સાથે સમજાવો તો વધુ સારું રહેશે દીપક ફોટા મૂકે જ છે ફોટા મૂકેલા તો છે બધાના અમુક નહીં આપણે જેટલી પણ વનસ્પતિ લીધી છે ને દરેક દરેક વનસ્પતિના ફોટો સાથે જ છે બરાબર પણ હવે તમને એના આઈડેન્ટિફિકેશન પૂછવાના નથી એટલા માટે આપણે ફોટા કરતા કન્ટેન્ટ વધારે મહત્વનું હતું એટલે ફોટો બધા કન્ટેન્ટ પર ગયા છે બટ સ્ટીલ જો ફોટોઝ જોવા હોય તો આપણે પીડીએફ મૂકેલી છે એ પીડીએફમાં આરામથી તમે ફોટોઝ જોઈને આઈડેન્ટિફાઈ કરીને સ્ટડી કરી શકો છો

બેચ છે એમ પૂછી રહ્યા છે હમ રોનક તમે એક વખત એવું કામ કરો કે આપણા જે કોન્ટેક્ટ ડિટેલ છે ને પર કોલ કરો અને તમને દરેક ઇન્ફોર્મેશન જોઈતી હોય કઈ રીતે અવેલેબલ છે એની બેચિસ બધું જ તમને કહેશે ઓકે પતંગ એ બેન ને ક્યાં લાવીએ એ પર લાવી દઈએ ભાઈ 100% લાવવું જ પડશે ને પછી બાકીના ચારે ચાર નામ યાદ રાખવાના છે એટલે આ ઓપ્શન રાખ્યો છે ચલો ભાઈ એ ફાઈનલ કરી દઈએ હવે વધારે રાહ નથી જોડાવતા એક કરોડ નો સવાલ હતો તમે બધા જીતી ગયા છો એક કરોડ રૂપિયા બરાબર તો હવે જોઈએ બેઝિકલી કે આ જે છે ઇમ્બિલિકા એ શું કહેવાય છે કે ભાઈ આમળા જેની અંદર સૌથી હાયર કન્ટેન્ટ રહેલું છે મેક્સિમમ સોર્સ ઓફ વિટામિન સી છે એ આમળા સૌથી વધારે યુઝફુલ છે આ આમળા પણ અમૃત તુલ્ય માનવામાં આવે છે અને જો ભાઈ ગરડા ના થવું હોય ને હવે કોને ઘરડા થવું ગમે બધાને યંગમાં જ રહેવું ગમે ને એજમાં તો ઘરડા ના થવું હોય ને તો પણ આમળા બહુ યુઝફુલ છે આમળા ખાવાના આમળા તો તમારા ને મારા બધાના ફેવરિટ જ હશે બરાબર પાચન આમળા ખાતા હશો લોકો સો જોઈએ ઇમ્બિલિકા ઓપ્સિનાલિસિસ એ હવે આ શું છે જિંદગી ભર ઓપ્સિનાલે હા વિટામિન સી એસ્કોર્બિક એસિડ ઓકે સ્કર્વી રોગ મટાડે સાચી વાત છે હવે આ છે એ આદુનું છે જિંજર કહીએ છે ને એલોવેરા બાર્બેડોસ એ છે એલોવેરા નું છે અને આ એદાતોડા વાસિકા અરડુસી નું સાયન્ટિફિક નેમ છે હવે આ જો બીજી એક વાત કહી દઉં તમને ભઈ તમારા નોલેજ માટે તમારે લોકોને આની અંદર કે સાયન્ટિફિક નેમ ની નોટ્સ નથી બનાવવાની મેં કીધું એમ બટ જસ્ટ ફોર યોર નોલેજ કે આ કોઈ પણ વૈજ્ઞાનિક નામ છે ને હવે બેઝિકલી સાયન્સ ની થોડી ઘણી વાતો તો થઈ જશે મારા લેક્ચર માં તો કોઈ પણ વૈજ્ઞાનિક નામ છે ને લખવાની છે ને ટેકનિક હોય છે કે કોઈ બી સાયન્ટિફિક નેમ લખવો હોય તો એ સાયન્ટિફિક નેમ ને અન્ડરલાઇન એટલે કે એની નીચે એક લાઈન ડ્રો કરવાની એવી રીતે લખવું પડે અથવા તો એ ફોન્ટ ને ઇટાલિક માં લખવા પડે ફોર એક્ઝામ્પલ આ વસ્તુ છે ને તેને આમ ત્રાસા લખવા પડે ઇટાલિક ફોન્ટ માં તો એ બંને અલ્ટરનેટ આપણે યુઝ કરી શકીએ પણ બુક્સ ની અંદર તો ભલે બધાના રાઇટિંગ આમ ઇટાલિક વાળા હોય પણ યુઝ ના કરી શકે સો એટ ધ ટાઈમ અન્ડરલાઇન કરીને યુઝ કરી શકે છે ઓકે મેં કીધું જસ્ટ તમારા નોલેજ માટે આવે હા આમળાનું તેલ હેર માટે બેસ્ટ છે ભાઈ આમળા તો બહુ રીતે બેસ્ટ છે ત્રિફળામાં પણ ઉપયોગી છે એક્ઝેક્ટલી રાકેશ સાચી વાત છે હવે જો ભાઈ ફોટો હમણાં જેને જોવો હતો એના માટે કે આમળા છે આવું કઈક દેખાય છે રસ્તામાં આવા આમળા તો બધા ઓળખી જ જશો મળે એટલે લઈને ખઈ લેવા આમળાના ઝાડ ભારતના બધા જ પ્રાંતોમાં જોવા મળે છે અને આમળાના જંગલમાં પણ એ આપમેળે થાય છે હમ માહિતી તમારા ઘરે છે સરસ પછી એને મેક્સિમમ ખાવ અને યુઝ કરો આમળાનું આમળાનું ઝાડ જે છે એ સૂકા પાનખર જંગલમાં થાય છે અને એના પાંદડા જે છે ને એ આંબલી જેવા હોય છે ઓકે એના જેવા દેખાય છે એના પર દિવાળી એટલે કે કાર્તક મહિનામાં ફળ લાગી જાય છે અને તે ફળ આપણે આપણને ક્યારે મળે છે કે ભાઈ પોષ મહા મહિનાની અંદર માર્કેટમાં મળે છે મોટું ઝાડ છે પણ આમળા આવતા નથી અરે ભાઈ તો એના માટે નર્સરી વાળાનો કોન્ટેક્ટ કરો ખાતર બાતર નાખો યોગ્ય પોષણ આપો આમળા શરીર મજબૂત કરના છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ મે કીધું એમ કે ભાઈ જેને યંગ રહેવું હોય એ લોકો માટે પણ આમળા એટલા યુઝફુલ છે ડન કે ભઈ ઘડપણ ને દૂર કરનાર છે તથા પિત્ત શામક છે પિત્ત ઘટાડનાર છે આમળા ને ધાત્રી એટલે કે દાયણની જેમ જો હવે આમળાને ને ધાત્રી અથવા તો દાયણ ની જેમ જેમ દાયણ એક માની ગરજ સારી છે એ રીતે સ્તનપાન કરાવીને પોષે છે હવે જો હું મારા સાયન્સના લેક્ચરમાં તો ઘણી બધી વસ્તુઓ તમને બહુ ક્લિયરલી વાત કરું છું આમાં પણ એક વાત કરી દઉં કે જ્યારે પણ ઘણા એવા બાળક હોય છે કે એના જન્મ સાથે જ એની માતાનું મૃત્યુ થાય છે અથવા તો એવા બાળકો હોય છે કે ભાઈ એના મધરને એ મિલ્ક પ્રોડક્શન નથી થતું કોઈને કોઈ કારણોસર સો ત્યારે એ બાળકને માતાનું દૂધ મળી રહે એ વ્યક્તિ તરીકે દાયણ કહેવામાં આવે છે તો આ દાયણ જેમ બાળકને માતાના દૂધની ગરજ સારે છે એ જ રીતે આમળા પણ બેનિફિશિયલ છે એવું કહેવામાં આવે છે ઓકે સો જોઈએ આપણે આજકાલ આમળાની બનાવટ ચવનપ્રાશ તો બહુ વાપરે છે સોના ચાંદી ચવનપ્રાશ ને એ બધા એન્ડ ઓલ એક્સ વાય ઓકે સો વાપરે છે ને જેનાથી શરીરનું જે છે એ સમ પ્રમાણમાં પોષણ મળે છે અને ઘડ પણ ટોટલી દૂર થઈ જાય છે સો આમળાનો નો અને અથાણા ને બધી ઘણી બધી પ્રોડક્ટ છે માર્કેટ ની અવેલેબલ છે ઘરમાં પણ ઘણા લોકો બનાવે છે એના કટકા કરીને મીઠા સાથે ભેળવીને સૂકીને ખાવામાં પણ મજા આવે છે અને આમળા શરબત ઘણું રુચિકર છે અને ગરમી દૂર કરનારું છે એટલે કે ડાયજેશન છે ને પ્રોપર બનાવી દે છે ઓકે આ સિવાય ત્રિફળામાં પણ આમળા બહુ જ ઉપયોગી છે ચલો માથાનો ખોડો મેલ અથવા તો શરીર પરનો જે મેલ છે સાફ કરવા માટે પણ આમળા શિકાકાઈ અરીઠા આ સિવાય કપૂર કાચલી આવે છે આ બધાનો જ પાવડર મિક્સ કરીને એને પાણીમાં થોડી વાર હેર વોશ કરવાથી હેર સ્મૂથનિંગ જેવી ટ્રીટમેન્ટ આવે છે એઝ વેલ એઝ જો એને શરીર પર લગાવીએ તો શરીરનો મેલ પણ દૂર થાય છે હા ભાઈ ને હમણાં મસ્ત લાગે હા જે જે ભાવ તો એ ખાઈ લેવાનું બરાબર એમ તો ખાવાનું ભૂલી જાવ છો તો આમળા ખાઈ લેવાના વિટામિન સી તો મળશે અને દૂધ બી લેવાનું કે જેની અંદર વિટામિન સી સિવાયનો સંપૂર્ણ આહાર છે તો વાંધો જ નહીં દિવસમાં ખાવાની જરૂર જ નહીં પડે આમળાને સંસ્કૃતમાં આપણે શું કહીએ છે અમૃતા ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન શતાવરીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે બોલો શતાવરીને સહસ્ત્રમૂળી કે સતમૂળી પણ કહેવામાં આવે છે હા રમીલા થેન્ક યુ સો મચ મારો વોઇસ તમને ગમે છે ઓકે સો સતાવરીને સહસ્ત્ર મૂળી અથવા તો સતમૂળી કહે છે કે પછી હું પૂછી રહી છું ડોન્ટ વરી તમને કહેતી નથી ઓપ્શન સી જવાબ આપી દીધા અલ્પા કહે છે કે ઓપ્શન બી સહસ્ત્ર અને સહસ્ત્ર મૂળી થી વધારે મૂળ હોય છે ઓકે ઓપ્શન સી હાફ ગવર્મેન્ટ આન્સર આપ્યા ભાઈ સાચી વાત છે બી અને સી બી અને સી ફરી એક વાર ગુજવાયા હા સાચી વાત છે ભાઈ અધેડાની ખીર પી લેવી જો આ આમળા અને એક ગ્લાસ દૂધ થી પણ ના ચાલે તો અધેડાની ખીર પી લેવી

સો બેઝિકલી આપણા આન્સર બનશે ઓપ્શન એ અને ઓપ્શન બી બોથ મને ખબર હતી આ ખબર છે તમને પણ આ તો નહીં જ ખબર હોય ને દેટ્સ વાય પણ ક્યાંક તમને બી હેરાન કરવા માટે ક્વેશ્ચન મૂકી શકે ને આ પૂછાવાના ચાન્સીસ થોડા ઓછા છે પણ તો મૂક્યા હતા ઓપ્શનમાં આ તો સો ટકા પૂછી શકે અને પૂછાવાના ચાન્સીસ શક્યતા છે પણ થોડીક આની કમ્પેરેટિવલી ઓછી છે બાકી એવું નથી કે નથી ડન ગુડ આફ્ટરનુન નેહલ સો જોઈએ નેક્સ્ટ હવે આપણે બે શતાવરી વિશે થોડું સમજી લઈએ શતાવરીના જે વેલા છે એ કાંટા વાળા બે ચાર ફૂટ ઊંચા વધે છે અને એના પર જે સુવાના હોય છે ને એના જેવા છોડ ના પાન જે છે ઝીણા ઝીણા આવે છે ડાળીના મૂળથી છોડવા સુધી બંને બાજુ પર પાન તાંતળા જેવા ફેલાયેલા રહે છે અને એના પર સફેદ રંગના નાના નાના સુવાસ વાળા ફૂલો આવે છે તેના છોડ પર ઝીણા કાંટા હોય છે ચણી બોર જેવા નાના ફળ આવે છે ચણી બોર હોય ને જે બધાને ભાવતા હશે તો ચણી બોર જેવા નાના ફળ આવે છે ને આ જે ચણી બોર છે ને એ ચણી બોર જે પાકેથી લાલ થઈ જાય ને એવી રીતે જાના પણ એવી સિચ્યુએશન છે ઇનફેક્ટ ઓકે સૌથી વધારેના મૂળ છે અને એટલા માટે આપણે એને શું કહીએ છીએ સહસ્ત્ર કહીએ છીએ અથવા તો શત પણ કહીએ છીએ હા હવે ભાઈ આના સિવાયનું જે શરબત છે ને હા એનું શરબત પણ બહુ વધારે વપરાય છે રક્ત શુદ્ધિ માટે ગઈકાલે આપણે રક્ત શુદ્ધિ માટે બીજી એક વનસ્પતિની વાત કરી હતી મામે જવો જોયું સો બેઝિકલી આનો પણ યુઝ થાય છે રક્ત શુદ્ધિ માટેનો બ્લડ પ્યુરિફિકેશન માટેનો પરથી યાદ આ મૂળ દવામાં વપરાય છે મૂળ તેનું નામ છે મૂળો પરથી પડેલું છે અને એનું મૂળ ખોદવાથી સૂત્રના તાંતળા જેવા ઝુમખા જેવા ઝુમખા નીકળે છે એઝ વેલ એઝ આ જે મૂળ છે ને મૂળને શું થાય તેની પાતળી છાલ કાઢી નાખવામાં આવે ને એની અંદર સફેદ રંગની શિંગો જોવા મળે છે અને તે ખૂબ જ મધુર લાગે છે મીઠી લાગે છે ખાઈ શકો છો હા આ સિવાય જન્નીને દૂધ વધારવા માટે તેનો પાવડર દૂધમાં પીવડાવવો જોઈએ અને પુષ્ટિ તથા ધાતુ વૃદ્ધિ માટે પણ દૂધમાં એક ચમચી ચૂર્ણ નૃત્ય ઉકાળીને પીવાથી પણ શું થાય છે એનો બેનિફિટ જોવા મળે છે ક્લિયર જે મદરે થોડા એના મતલબ કે ના જે સંતાન છે જન્મ આપેલો હોય સના મિલ્ક પ્રોડક્શન માટે પણ આનો જે પાવડર છે એ દૂધમાં મિક્સ કરીને પીવડાવવાથી સારી એવી ક્વોલિટી મળી રહે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે ભાઈ કઈ વનસ્પતિના પાનની જે રાખ છે અને ઘીનું મિશ્રણ ચીરાના પર લગાવવામાં આવે છે ચલો જવાબ આપો ફટાફટ જવાબ આપો મને આનો ગ્લીસરીનનો જવાબ નથી આપવાનો કે ગ્લિસરીન લગાવી દેવાય એલોવેરા લગાવી દેવાય ઓપ્શનમાં જ નથી વેચી કાંટો વિકળો લીમડો કે નીલગીરી પ્રકાશ કહી રહ્યો છે એ વીચી કાટો વિકળો ઓપ્શન સી વિકળો કહી રહ્યા છે ઓપ્શન સી વિકળો ચલો વિકટાફટ જવાબ આપણે જવાબ છે સી એ અને સી માં કન્ફ્યુઝન થયું માહીને વિકળો કમળા માટે તો બેસ્ટ છે સાચી વાત છે ભાઈ કમળા માટે વિકળો અને કમળો યાદ રાખી લેવાનો એ તો સાચી વાત છે બટ એના સિવાય વાડિયા જે કે છે ને પડેલા પગમાં એના માટે શું વિકળો રાખીએ એક હજાર ટકા ભાઈ નિકુંજ ને એવું લાગે છે કે બી હશે ઓપ્શન ચાલો આપણે બેઝિકલી કઈ વનસ્પતિ છે કે એના રાખ અને ઘીનું મિશ્રણ ચામડીના ચામડીના ચીરા છે ભાડિયા છે જેને આપણે કહીએ છીએ બરાબર નહીં આપણે આ યુઝ કરીએ તો એ આવશે વિકળો તો બટરફ્લાય ને બોલાવી લઈએ અને એ છે ઓપ્શન સી દેટ ઇઝ વિકળો હવે આ જે વિકળો છે કમળા માટે પણ બહુ જ બેનિફિશિયલ છે બહુ જ વધારે લાભદાયી છે ભાઈ વિકળો ફાઈનલ કર્યું છે એ કઈક આવો દેખાતો હોય છે હા નીલગીરી બામ બનાવવા માટે કામમાં લાગે છે આ સિવાય ગઈકાલે વાત કરી હતી કે જે આપણે ઇન્હેલર જે હોય છે એની અંદર પણ નિલગિરી તેલ વપરાય છે શ્વાસ માટે પણ બેનિફિશિયલ છે હવે વિકળો જે છે ઘણી છે છે ઓકે ક્ષુપ છે ઉપરની નાની નાની જે ડાળી હોય છે કેવી હોય છે કે બ્લેક કલરની લાલ બદામી રંગની ડાળી એની અંદર જોવા મળે છે અને એના પાંદડા કેવા હોય છે તો કે ભાઈ લંગોળ લીસા અને સુવાડા જેવા જોવા મળે છે આ સિવાય કાંટામાંથી પાન નીકળતા હોય તેમ દેખાય છે અને ડિસેમ્બર ફેબ્રુઆરી સુધીમાં એના ફૂલ આવે છે પણ સૌથી ઇમ્પોર્ટન્ટ આ છે કે એના જે પાન છે વિકળાના એ વિકળાના પાન એ કમળાની અક્ષીર દવા છે ઓકે ઓકે નેહલ થેન્ક યુ સો મચ ભાઈ તમને મારું ભણવાનું અને સમજાવવાનું એક્સપ્લેનેશન ગમે છે તો તમને યાદ રહી જશે મારો મેઇન ઇન્ટેન્શન તમને એક્ઝામમાં પાસ કરાવવાનો છે સો થેન્ક યુ સો મચ હમ સાચી વાત છે ભાઈ સૌથી ઊંચું વૃક્ષ નીલગીરી એના પાન કમળાના રોગની અક્ષીર દવા તરીકે વપરાય છે શું જોઈએ છાલને વાટીને જો આ પણ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ જે આપણે હમણાં ક્વેશ્ચન પૂછ્યું તે થઈ ગયું કે એની છાલને વાંટીને એરંડીવાળા જે તેલ છે એ માથામાં નાખવાથી દુખાવામાં તેમજ પાનની રાખ અને ઘીનું મિશ્રણ કરીને શેમાં લગાવવાથી રાહત થાય છે કે ભાઈ વાઢિયા જે છે એના પર રાહતદાર છે ઓકે કુષ્ઠ રોગની સારવાર માટે વપરાય છે બીલી કે ગળો આન્સર આપો ફટાફટ આન્સર આપો ક્યાં ગયા ભાઈ ક્યાં ગયા ગૂંચવાયા ઓપ્શન સી ઓપ્શન ડી વીછી કાંટો કહી રહ્યા છે ઓપ્શન ડી ગળો કહી રહ્યા છે ઓપ્શન બી કે અલ્પા કહી રહ્યા છે ફરી એકવાર ગૂંચવાય રમીલા નો આન્સર છે ડી બી લાગે છે ભાઈ નિકુંજ ને તો ક્યાં ગુચવાયા એટલા બધા ગૂંચવાયા તમે ફરી એકવાર ચલો હવે દૂર કરી દઈએ બેઝિકલી હા હવે ડી પણ આન્સર આઈ ગયો છે દિલીપસિંહ નું એવી કઈ વનસ્પતિ છે કે જે કુષ્ટ રોગની સારવાર માટે વપરાય છે તો એ વનસ્પતિ છે બ્રાહ્મી આમાં ધોવાણ થશે ને હા અલ્પા સાચી વાત છે ઓળખી ગયા ધોવાણ થઈ ગયું યાદ શક્તિ માટે બ્રાહ્મી ગ્રાહ્મી ની બ્રાહ્મે બી થઈ ગયું ધોવાણ સો બેઝિકલી બ્રાહ્મી છે કુષ્ટ રોગ ની સારવાર માટે વપરાય છે ચલો ભાઈ હવે ધોવાઈ ગયા તો વાંધો નહીં

હા ભાઈ ક્યારેક ક્યારેક ધોવા સારું લાગે છે ને આ તો સારું છે જ કભી કભી પડના ભી પડ મતલબ ગિરના ભી જરૂરી હોતા હૈ ને ગુજરાતી કે મિક્સ કર કભી કભી ગિરના ભી જરૂરી હોતા હૈ તો ફરી એકવાર ઊભા થશો અને ફરી દોડવાની શરૂઆત કરશો સો ડોન્ટ વરી ધોવાણ થાય તો યાદ રહેશે સો જોઈએ બેઝિકલી કે તેની ડાળી જે છે પાન છે મુલાયમ પાનના જાડા રસદાર હોય છે હમ શીખવા જ મળશે સાચી વાત છે ભાઈ દાડીની ગાંઠ પરથી મૂળ નીકળે છે પાનનો રસ છે બાળકોની ઉધરસ માટે અથવા તો શ્વાસ નળીના જે સોજા છે એના માટે ઉપયોગી છે અને એના સેવનથી ઉલટી થઈને શાંતિ મળે છે ઘણી વાર ને આપણે કોઈક પેટમાં દુખતું હોય કોઈક વાત અને કોકની સામે ઉલટી કરીએ તો શાંતિ થાય એ અલગ વસ્તુ છે બટ આ અલગ વસ્તુ છે કે જ્યારે કોઈ આફરા ચડ્યા હોય ને તો પણ એને ઉલટી કરવાથી શાંતિ મળે છે ખાવાથી અરે ડોન્ટ વરી નિકુન તમારા લોકોનું એક્ઝામમાં ધોવાણ નહીં થાય ચિંતા ના કરો આટલી મહેનત કરો છો પ્રિપરેશન કરો છો જોડાયા છો બધું ભણશો નહીં ધોવાના થાય એક્ઝામમાં પાસ થવાના છો ચલો નેક્સ્ટ જોઈએ આપણે ભાઈ કે આ જે બ્રાહ્મી છે એના ફૂલ હલકા ભૂરા રંગના થાય છે અને પાન જમીન થી ઊંચા પ્રકાંડની દરેક ગાંઠ ઉપર નીકળેલા જોવા મળે છે છોડ ચામડીના કુષ્ઠ રોગ જો મેં કીધું ને તમને હમણાં કે સ્કિન ડિસીઝ છે ભાઈ ચામડીનો જે કુષ્ઠ રોગ થાય છે તેમાં યાદ શક્તિ વધારવા હા ભાઈ સાચી વાત છે શક્તિ વધારવા માટે મેં કીધું અને પ્રમેહ જેવા દર્દો માટે પણ વપરાય છે આ સિવાય પણ દૂર કરે છે જો કબજિયાત કબજિયાત આપણે આગળ જોયું તો પણ દૂર કરવા માટે વપરાય છે ગુલ ની મેં ચર્ચા કરી હતી કે જો એ દહીં સાથે લેવામાં આવે તો ડાયરિયા મટાડે છે અને આ ઈસબગુલ જો દૂધ સાથે ગરમ કરીને થોડુંક હુફાળું કરીને રાત્રે પીવામાં આવે તો કબજિયાતનો જે પ્રોબ્લેમ છે દૂર થઈ શકે છે ઓકે કબજીયાતને દૂર કરે છે આજે બીજી એક વસ્તુ આવી આંખમાં આંજવાથી આંખના રોગ માટે અને ગૌમૂત્રમાં વાટીને તેલ ભેળવીને ગૌમૂત્રમાં વાટીને તેલ ભેળવીને મિક્સ કરીને પકવી કાનની બહેરાત કરે છે જો આ બંને વસ્તુની ગઈકાલે ચર્ચા કરી હતી હું તમને એ તો રિકોલ કરાવું પહેલા ડી ફાઈનલ એવું કહી રહ્યા છે બધા ઓપ્શન ડી ઓકે ઓપ્શન ડી ફાઇનલ કહી રહ્યા છે શું ફાઈનલ કરી ઓપ્શન ડી ને અને આની પણ ચર્ચા કરી લઈએ બીલી ડી કોલોક કયા જાય ઓકે તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ઓપ્શન ડી ને લોક કરીએ છીએ દેટ ઇઝ બિલી સાચી વાત છે હવે હા ભાઈ તમારા બધાની બહુમતી છે તો પછી મારા સાથ આપવું જ પડશે ને બધામાં થોડી ધોવાણ કરવાનું સો જોઈએ ગઈકાલે આપણે વાત કરી હતી કે આંખના જે રોગ છે એના માટે પણ સહાયક એવી વનસ્પતિ ઔષધિ કઈ હતી યાદ છે આંખ માટે આંખની અંદર જે ઝામર બાજી જાય એના માટે જવાબદાર એના માટે યુઝફુલ વનસ્પતિ કઈ હતી બીજી ઘણી બધી ભરતી આવવાની છે ડોન્ટ વરી પ્રિપેશન કરો એકદમ પ્રોપર ફોકસ પ્રિપરેશન કરો લાગ્યા રહો સિલેક્શન થઈ જશે ઓકે કઈ કાલે આપણે વાત કરી હતી એ હતી કઈ સર્પગંધા સર્પગંધા જે છે ને આંખ માટે વાત કરી હતી જે છારી જામી ગઈ હોય ને ત્યાંના ટીપા પાડવામાં આવે તો એમાં પણ રાહત થાય છે અને આ સિવાય આપણે જોયું તો કે કાનની બહેરાશ દૂર કરવા માટે બીલી વપરાય પણ કાનમાંથી વહેતું જે પરુ હોય એ પરુને અટકાવવા માટે જે સરગવો હતો એ ઉપયોગી હતો ઓકે હા ભાઈ હવે આખો આવી ગયો એમાં ટ્રાય ના કરે એમાં અહીંયા કેમ કે અત્યારે જે છે ઇન્ફેક્શન ધેટ ઇઝ ડિફરન્ટ અને એની અંદર બિલકુલ બી પૂછ્યા વગર ગમે તે ડ્રોપ્સ ગમે તે આઈ ડ્રોપ્સ કે ગમે તે અખતરા ના કરતા એમાં કઈ વસ્તુ બેનિફિશિયલ રહેશે કે હાર્મફુલ રહેશે ખબર નથી સો ડોક્ટર ની સલાહ વગર કઈ ના કરતા તમારે એક્ઝામ આપવાની છે ગમે ત્યાં ખતરા ના કરો એ પણ આંખ પર ચલો તમને લોકોને એવું લાગ્યું છે કે તમે બધા ઔષધિ ભણતા ભણતા આયુર્વેદિક ડોક્ટર થઈ ગયા બધા ખતરા નથી કરવાના હમ ડન જે જે છે 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 એના ફળ પણ બહુ સારું લોકો બનાવે આ સિવાય વૃક્ષ એ આપણી હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે શિવજીને બહુ જ પ્રિય માનવામાં આવે છે ક્લિયર અને આ જે બીલીપત્ર છે એ શંકર ભગવાનના મંદિરમાં તો આપણને મોટા ભાગેની જગ્યાઓ છે ત્યાં જોવા મળે છે ત્રણ એવા પર્ણ જેની અંદર આવેલા હોય છે અને શિવજીને ખૂબ જ પ્રિય છે હા બીલીનું શરબત મસ્ત બને છે હા ભાઈ હા અલ્પા ઓકે સો જોઈએ હવે આપણે બિલી વિશે કે બિલી જે ઝાડ છે પાનખર છે ભારતમાં બધી જ જગ્યાએ થાય છે ખૂબ જ પવિત્ર વૃક્ષ છે બિલી બરાબર એને આપણે ખૂબ જ પવિત્ર વૃક્ષ ગણીએ છીએ અને શંકર ભગવાનના મંદિરમાં અવશ્ય વાવવામાં આવે છે આ સિવાય તેના પાન જે છે ત્રિદલ હોય છે ક્લિયર એ તો ખબર જ છે ને કે બિલી પત્રના જે પાન હોય એ આવા ત્રિદલ હોય છે એક દળી દ્વિદળી ત્રિદળી વનસ્પતિ વિશે જાણતા હશો ત્રિદલ પાન હોય છે એના હવે આ પાન શિવ પૂજામાં ઘણા વપરાય છે હા ભાઈ હર હર મહાદેવ અને તેના ઝાડ પણ કોઠા જેવા ફળ આપે છે એના ફળ પણ ખૂબ જ સુંદર હોય છે મેં કીધું ને કે એનું અથાણું પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જ બેનિફિશિયલ છે કાચા ફળનું શાક તથા અથાણું થાય છે કાચા બીલા જે હોય છે એનો જે ગર્ભ હોય ને એની અંદરનું જેમ કોઠું ખાઈએ ને આપણે એ ગર્ભ સૂકવીને રાખી મૂકવામાં આવે છે એને બેલ કાચરી પણ કહે છે જે એનું ગર્ભ હોય ને સૂકીને રાખવામાં આવે એકદમ સુકાઈ દે તો બેલ કાચરી કહે અને જો પાકા બીલી હોય તો પાકા બીલી કેવા હોય છે ગળ્યા હોય છે ભાઈ અથાણું મસ્ત છે કેટલા ક્વેશ્ચન છે બસ હવે આપણે પંદર ક્વેશ્ચન જોવાના છે એટલે ઓલમોસ્ટ ફિનિશિંગ પર છે ઓકે સો તે લોકો ખાય છે હવે નેક્સ્ટ જોઈએ આપણે તથા તેમાં ખાંડ નાખીને શરબત બનાવીને ઉનાળામાં ઠંડક માટે અને ઝાડા મટાડવા માટે પણ વપરાય છે બિલીપત્ર વૃક્ષ છે પેટની બીમારી છે એમાં અને એનો છાયડો સારી ઠંડક આપે છે આ સિવાય તેની હવા છે એના કારણે શું થાય છે બિલીપત્ર જો એટમોસ્ફિયર ક્લીન કરે છે તો બિલીપત્રના કારણે હવા પણ કેવી થાય છે શુદ્ધ જોવા મળે છે લેક્ચર આપણો બે વાગે સ્ટાર્ટ થાય છે તેના ફૂલ સફેદ અને સુગંધીદાર જોવા મળે છે હા હવે હવે શું થાય નઈ કુંજવલ પબ્લિક નો જે છે ને મતલબ કે એમને એવું લાગે છે કે એક મહિનામાં ટોટલી શિવજી ને ભજશે હા ભાઈ દરેકે દરેક દિવસે ભજવા જોઈએ પણ હવે દરેક માણસ ટાઈમ ને પ્રાયોરિટીઝ પર ડિપેન્ડેડ હોય છે શું જોઈએ હવે એના પર ચર્ચા ના કરે કેમ કે આપણા દેશની અંદર છે ને આ બધી એવા ટોપિક્સ છે ને કે જેના વિશે વાત ના કરી શકાય તમે જ મારવા આવો ઓકે શું જોઈએ તેનાથી હવા શુદ્ધ થાય છે તેના ફૂલ જે છે સફેદ અને સુગંધીદાર હોય છે અને આંખના રોગોમાં તેના પાન જે છે વાટીને આંખમાં અંજાય છે ક્લિયર આંખના રોગોમાં આ પણ યુઝફુલ છે આ સિવાય આપણે કઈ ચર્ચા કરી હતી તો કે સર્પગંધા નેક્સ્ટ જોઈએ હમ નિકુંજ એટલે તો મેં કીધું સો નેક્સ્ટ હવે ચર્ચા કરીએ કે ભાઈ આ જે બીલી છે મૂળમાં વપરાય છે અને ખૂબ જ પૌષ્ટિક છે બીલીપત્ર

ના ભાઈ હવે શ્રાવણ મહિનો શ્રાવણ મહિનો તો બધા માટે લાગુ પડે પણ ફાસ્ટિંગ અમુક લિમિટેડ કરતા એ બધા ના પણ કરી શકે સો જોઈએ કઈ વનસ્પતિની હાજરીથી તેની આજુબાજુમાં રોગ ઉત્પન્ન જીવાણુ મરી જાય છે હવે ચાલો જવાબ આપો ફટાફટ આપો ઈઝી છે આમાં ધોવાણ ના થવું જોઈએ હો બિલકુલ ના થવું જોઈએ તમારું ઓકે વેરી ગુડ ઓપ્શન સી ફાઇનલ કરીએ તો ચલો ફટાફટ લોક કરી દઈએ ઓપ્શન સી ને અને એ છે તુલસી આપડી તુલસી ખૂબ જ લાભદાયી છે એના કારણે એટમોસ્ફિયર પણ એટલું સારું રહે છે શ્યામ તુલસી રામ તુલસી એટલે કે સફેદ અને કાળી તુલસી હોય છે જે આ બંને અલગ અલગ લાભદાયી છે તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર છે બરાબર ઓક્સિજન પણ આપણને ખૂબ જ સારામાં સારો આપે છે આનો છોડ તો એનો છોડ ભારતમાં બધે જ જોવા મળે છે બે થી ચાર ફૂટ જેટલો ઓછો છે બહુ વર્ષાયું વનસ્પતિ છે એનાથી આજુબાજુમાં રોગ ઉત્પન્ન થતા જીવાણુઓ છે મરી જાય છે એટલો બધો બેનિફિશિયલ છે

ગાળી દેવાનું અને એ પીવાથી તાવ આળસ જો ભાઈ આળસ આવતી હોય ને એ લોકો પી લેવાનું હો એક્ઝામ આવે છે તો તાવ દૂર થાય આળસ દૂર થાય અરુચિ કે આમ મન ના લાગતું હોય ને મન તો ભટકતું રહેતું હોય ઘણા લોકોનું મલ્ટિપલ રીઝન્સ હોય બળતરા આ બધું માટે છે ઉકાળો બનાવે છે ભાઈ તેજલ તો હા દેટ ગુડ પી લેવાનું સારો જ છે સામાન્ય રીતે રોજની ચા અને ઉકાળામાં તેનો ઉપયોગ થાય છે આ સિવાય હવે ચાના શોખીન હોય ગુડ આફ્ટરનૂન તો ઔષધોમાં પણ એના ઘણા બધા પ્રયોગો થાય છે એલર્જી વાળાને જો એક મહિના સુધી કોન્સ્ટન્ટલી તુલસીનું સેવન કરે તો એલર્જી મટી શકે છે તો મલ્ટીપલ યુઝ છે અને હવે આમાં કહેતા કે તુલસી જોઈ નથી ઓકે એવું તો ના જ બને હવે લાસ્ટ ક્વેશ્ચન પર આવી ગયા છે ફટાફટ બધા જવાબ આપો અને ધોવાણ ના થવું જોઈએ એવી રીતે

શું ધોવાણ થયું કે નહીં શું લાગે છે આ ક્વેશ્ચન માં બોલો આપણો આન્સર છે નગોળ નગોળ શું જોઈએ આપણે હા આવ્યું ને ભાઈ બટરફ્લાય આવી ગયો ને હમ સત્યનાશી કહેવાય શું નગોળ થયું ધોવાણ નગોળ છે એ પણ મલ્ટિપલ યુઝિસ છે એના કે નગોળ જે છે સંધિવા માટે પણ યુઝ થાય છે જોઈન્ટ પણ ખૂબ જ સારામાં સારો યુઝ થાય છે ઇનફેક્ટ જો હમણાં તમને ખ્યાલ હશે ને કે ઘણા એવો ટાઈમ હતો કઈ વાંધો નહીં ભાઈ મોટા ભાગના ધોવાઈ ગયા હવે જુઓ જયારે વચ્ચે જ હમણાં એવી ઘણી બધી અલગ અલગ બીમારી તમે સાંભળી હશે કે જેની અંદર બધા જોઈન્ટ એકદમ પકડાઈ જતા હતા તો હવે જે જોઈન્ટ પકડાઈ જતા હતા ને એ બીમારીની અંદર પણ નગોળનો ઘણો બધો યુઝ છે હા ભાઈ બધા બધા દુખાવામાં યુઝફુલ છે તો નગોળ નું ઝાડ બધે જાણીતું છે તે નદી કિનારે થાય છે અને રહેતું ઝાડ છે તેનું ઝાડ પંદર થી વીસ ફૂટ જેટલું ઊંચું જોવા મળે છે ઝાડ પર આખું વર્ષ ફૂલ અને ફળ શું છે એ આવ્યા કરે છે અને એના ફૂલ જે છે સફેદ ભૂરા રંગના જોવા મળે છે તેના પાલ લાંબા હોય છે આગળથી અણીદાર હોય છે ઉપરથી લીલા એઝ વેલ એસ પાછળથી વ્હાઈટ હોય છે વાયુના વિકારો ઉપર તેના બીજનો ઉપયોગ ખાસ કરીને કરવામાં આવે છે ઓકે આ સિવાય માથાના દુખાવા પર તેના બાફેલા જે પાન હોય છે એની લુગદી જે હોય છે એ બનાવીને લગાવવાથી ઘણી એવી રાહત મળી રહે છે શરીર સ્ફૂર્તિ વાળું રહે છે સાચી વાત છે હવે પ્રસુતા જે સ્ત્રી હોય છે કે જેને બાળકને જન્મ આપ્યો હોય એ સ્ત્રીને એના ઉકાળાના પાણીથી સ્નાન કરાવવામાં આવે ને માત્ર સ્નાન કરવામાં આવે ને તો પણ એનું શરીર કેવું બને છે સ્ફૂર્તિ વાળું બને છે આ સિવાય જો સાંધાનો દુખાવો થયો હોય કે પછી વાથી સાંધા પકડાઈ ગયા હોય તો નગોળના પાન અડુસીના પાન અને નીલગીરીના જે પાન છે એની વરાળથી એટલે કે સ્ટીમ બાથથી પણ ઘણો બધો ફાયદો મેળવી શકાય છે અને પાનની ઉપરની જે સપાટી હોય છે કેવી હોય છે લીલી અને નીચેની કેવી હોય છે તો કે સફેદ જોવા મળે છે સો બેઝિકલી આ બધી આપણે શરૂઆતમાં વાત કરી હતી કે જે તમારે અલગ અલગ પ્રકારની અને સીસી છે પીએસઆઈ છે કોન્સ્ટેબલ અવેલેબલ છે અને આઝાદી નામનો આપણો કોડ લગાવવાથી તમને દરેકે દરેક જે કોર્સીસ છે એના પર ફિફ્ટી પર્સન્ટ જેટલું ડિસ્કાઉન્ટ મળશે સો બેઝિકલી આપણે આપણો લેક્ચર આજનો અહીંયા સુધી રાખીએ છીએ બરાબર હવે આના વિશે થોડી ઘણી જે વધારે માહિતી હોય એ નેક્સ્ટ લેક્ચર્સમાં જોઈશું